ગામડામાંથી એક છોકરો શહેરમાં આવ્યો. એક દાદાએ ઓયળી ભાડે આપી તો ફગાએ ચડી ગયેલો. તે રોજ બે ચાર છોકરીઓ આવે અને એ થોડીક વાર બેહીને વહી જાય. દાદા એ છોકરાને પૂછે કોણ હતું, તો કે મારા બેનું નહીં આવ્યા હતા. બીજે દી બે ત્રણ છોકરીઓ આવી, વળી દાદાએ પૂછ્યું કોણ હતું, કે મારા બેનું હતા. કે કાયલ હતા ને કે એ માસીના દીકરીઓને, આ હતા એ ફૈબાના દીકરીઓને. એમાં રક્ષાબંધનને આગલે દિવસે દિવસના 5 વાગ્યે દાદા એ જુવાન પાસે ગયા. એ કે ભાડો કાલ મહિનો પૂરો થાય છે પણ આજે આપી દે, અને દરરોજ તારા બેનું અહીં આવે છે, કાલ રક્ષાબંધન છે, જો કોઈ બેનું રાખડી લઈને ન આવે ને તો તું હાંજે ઓયળી ખાલી કરીને રડતી ન થઈ જઈજે. કારણ કે દાદા આ વાતને સમજી ગયા હતા, કારણ કે એ જૂના જમાનાના માણસ. જિંદગીનો અનુભવ છે એ વડીલો પાસેથી મળે, બુજુર્ગો માણસો પાસે બેહવું શું કામ, એની પાસેથી ઘણું આપણને જાણવા મળતું હોય છે. આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે બળીરાજાની વાતની પણ આપણને ઝાંખી થાય છે કે પ્રાચીન કાળથી આ તહેવારો ઉજવવામાં આવે છે, અને તહેવારો લોક જીવનની સાથે ભળી ગયેલા હોય છે. એક રણછોડ દાદાએ દુહો લખ્યો છે કે વામન તે વૈરાટ બની, ભૂ ડગલા તીન ભરાત, બલી જાંચ્યો બહુ નામીએ, ગૌરવ આ ગુજરાત. ગુજરાતની ગાથા તમે વાંચો તો તમને ખબર પડે કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં તમે આંટો મારો, એમાંય રાંધણ છઠને દિવસે ગામમાં એક બે માણસોને લાડવા બનાવતા ને મોહનથાળ બનાવતા ને દર બનાવતા ને આવડતું હોય તો આખું ગામ એની વાંહે વાંહે ફરતા હોય, તો કે હજી ભાઈ બે ત્રણ જગ્યાએ જવાનું છે, પછી તમારો વારો આવે. એમાં સિટીમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો હતો અને ગામડાના બાયું વાતો કરતા હતા, તમે કેટલી ખાંડ જોઈ, તો કે અમે 5 કિલો, તમે કે અમે 10 કિલો. તો સિટીનો મહેમાન કે આ લોકો ખાંડ ધોવે તો ઓગળી ન જાય, એને સૂકવશે ક્યાં. પછી ગામડાનો માણસ કે મૂંગો રે, આ ચાહણી બનાવે ને એને જ ખાંડ ધોઈ કહેવાય. પછી હાઇતમને દી ચૂલા ઠરી ગયા હોય ને પુરુષ સળગતા હોય, શું કામ કે બાયુએ એટલું બધું મગાવ્યું હોય, લાડવાનો રંગ નથી ને ઓલું નથી ને ચણાનો લોટ ઘેંચ્યો છે ને, એક બાજુ આ લોકોને જુગાર રમવાની ઉતાવળી હોય. શ્રાવણ મહિનામાં શ્રાવણીઓ જુગારે બધા બહુ રમે. આ એકવાર એક બે મિત્રો બેઠા હતા તો એક ભાઈએ બીજા મિત્રને કીધું, એ કે આઠમે જુગાર રમવા જવું છે, આ હાઇટમ આઈટમના જુગારમાં જીએસટી નહીં લાગે ને. તેનો મિત્ર કે જીએસટી એમાં ન લાગે પણ એફઆઈઆર ફાતે આવે અને જેલ ભેગીને કરી દે. આઠમે આઠમે આમ તો પરિવારમાં 3 વિભાગ પડી જતા હોય. હા, કોઈ બહારગામ ગયા હોય, કોઈ અટાણું કરવા ગયા હોય, કોઈ ઘેરે હોય, કોઈ મેળામાં ગયા હોય, 2-3 વિભાગ પડી જતા હોય. એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું આ બધા ક્યાંય ગયા, મને કે જો ને આ વહુ ને તેડી ગયા છે, દીકરીઓ આટો મારવા આવી છે, છોકરા મેળામાં ગયા છે. તો કીધું તમે એક અહીંયા કીરે, તો મને કે મને સુવાસ ચડે છે એટલે, બાકી નહીતર હું કોઈ દી કીરે હોય. પૂછજે અમારો પાળો છે ને, હું નાગપાંચમને દી નીકળી જાઉં ને ભાદરવી અમારનો મેળો પૂરો કરી અને પીપળે પાણી રેડીને ઘીરે આવું, ત્યાં સુધી અમારા પિતૃની વાં જ રાહ હોય, અહીંયા ઘીરે ન હોય. એવા અમુક અમુક જુગાર રમતા હોય. આ જુગાર રમવું એ પણ એક ગુનો છે, પણ વર્ષોથી લોકો રમતા આવ્યા છે. હાઇટમ આઇટમ કરવા બાયુ જાય ને તો એ ઘરેણા લેતા જાય, શું કામ કે આ ઝીણી ઝીણી રમવામાં ક્યાંક આને ન વેચી નાખે. પછી એ આટો મારવા ગયું હોય ત્યાં એની બા હોય એ ઘરેણે મૂકી દે, કારણ કે બાયુ ઝીણી ઝીણી કરવો બેહી ગયું. હા, નકર એ ટંગડી આવે તો મૂકી દે. આમ તમે જોવો ને તો અત્યારે જીએસટી લાગુ પડ્યું છે. મેં એક દાદાને ગામડામાં પૂછ્યું, મેં કીધું જીએસટી આવ્યું તો આમાં આના વિશે તમારે શું કહેવું છે, મને કે કાકા અમારા ગામમાં હજી એસટી નથી આવ્યું, જીએસટીની ક્યાં વાત કરે. હા, એવી તારે કોઈથી વાત જ ન. એક જણો તો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબને કે
તાવ આવી ગયો છે. તો કે આ વાતાવરણની અસર છે ને, આ ઝીણું ઝીણું વરસાદ વરસે છે અને આ મચ્છરને માખીઓને એના હિસાબે કદાચ હોય. આ દવા આપું છું, ત્રીજે દિવસે પાછો બતાવી જાય છે. તે ઓલો ત્રીજે દિવસે ગયો એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તાવ વયો ગયો? હા તાવ વયો ગયો સાહેબ, પણ મારો જીવ બહુ મૂંઝાય છે. તે ડૉક્ટર કે હવે ચિંતા કરીમાં એ વયો જાય, આમાં શું સમજવું એમ. અત્યારે જો કે ટેકનોલોજી આવી ગઈ છે, ડૉક્ટરો પણ સારા છે, અને એમાંય લોકો જે મેળે જતા હોય, એમાં એક ભાઈને પૂછ્યું કે ક્યાં જવું છે? તો કે મેળે જવું, મેળે. તો કે તારે નથી આવવું? કે ના ના, અમારે તો જુગાર રમવા જવું છે. હવે હાઈટમાં હાઈટમાં ગામડામાં હોય હો 150 રૂપિયા, એમાં કે હાલો મગન પાણી વાળીએ. કે ના ના, ત્યાં બાજરો નીચો છે ને, વળી કોક જોઈ જાય, હાલો પેથા પાણી વાળીએ વહી જાય. હવે 150 રૂપિયામાં હાથ હાથ વાળ્યું ખૂંદે. હા હવે એની પાસે ક્યાં લાખો રૂપિયા છે? કોઈ જોઈ ન જાય, કોઈને ખબર ન પડી જાય. તું ઓલી બાજુ થઈને આવ્યો, હું મગન કાકાની વાળીમાં થઈને આવું. નોખા નોખા તો વળી 4-5 જણા ત્યાં ભેગા થાય. એ ભેગા થાય તો બપોર થયા હોય, અને ઓલા મેળે ગયા હોય ને, મેળે ગામડામાં જવું હોય તો એ હાઈજે ટ્રેક્ટરવાળા કે રિક્ષાવાળાએ નક્કી કર્યું હોય કે 15-20 જણા 25 જણા થવાના છે, તો એ જાતી વખતે ભાડું પહેલાં લઈ લે, રિટર્ન ભાડું. શું કામ કે પછી વળતા કોઈ પાસે પૈસા હોય ન હોય તો આપણે માથાકૂટ નહીં. અને એ ટ્રેક્ટર આડ રસ્તામાં જતો હોય ને, હોકરો આવે ને, તો કે ધક્કા મારવા ઉતરજો. રૂપિયા દઈને ધક્કા મારતા હોય ને, ગારા ગારાવાળા પગ થઈ ગયા હોય, અને એ મેળામાં જાય તે કોઈ ફદરમાં બેઠા હોય ને, વળી એકાદો નોખો પડી જાય તો એને પાસે હાંજ સુધી ગોતે. હવે મેળામાં ગયા છે કે આવડે સંતા કુકડી રમે, એ આપણને નક્કી ન થાય. અને હાંજે હાવ ટાટા બોર થઈ અને આવે તો આપણે પૂછી ક્યાં ગયો તો, કે ભાઈ મેળે ગયો તો જો ને, કે થાકી ગયા, પણ તઈ ઘીરે બે ને વાંચો છો. અહીંયા ઘેરે મેળ રાખો એને મેળો જ કહેવાય. હવે આમાં વિરોધાભાસ એ છે કે હાઈટમ આઈટમનો તહેવાર આવે ત્યારે ગામડાવાળા છે એ બધા શહેરમાં મેળો કરવા જતા હોય, અને સિટીમાં જે લોકો રહે છે એ બધા ગામડે વનભોજન કરવા જતા હોય. તો રસ્તામાં આમાં આમાં ભેગા થાય તો ઊભા રહે અને પૂછે કે તમે ક્યાં જાઓ છો? તો ગામડાવાળા શું કહે, જો ને આ નાગપાયચમથી વાંહે પડી હતી કે એક દી મેળામાં લઈ જઈજો, એક દી મેળામાં લઈ જઈજો, તો આજ અમે મેળામાં જઈએ છીએ. તમે? તો કે અમારે આ 3 દિવસથી વાંહે લાગી હતી, વન ભોજન કરવા જવું છે. તે ઓલો ભાઈ કે હવે વન ભોજનના દીકરા થાવમાં 3 વર્ષ પહેલાં તમે અહીં બાજુના ખેતરમાં નીંદતા હતા, આ તો 2 એકર વેચીને શહેરમાં રહેવા ગયા, ચાલો વન ભોજન કરવા. હવે ઘીરે બેહો, ઘીરે બેહો. હા એક દી એક દાદા એના દીકરાના દીકરાને વાત કરતા હતા, એ કે બેટા એક સમય એવો હતો કે 10 રૂપિયાનું હું હટાણું કરવા જતો ને, 10 રૂપિયાનું હટાણું કરીને ઘેરે આવતો તો 1 મહિનો હાલતી વસ્તુ, કોઈ વસ્તુ ઘટતી નહીં. તે છોકરો કે દાદા ત્યારે એટલું બધું બધું સસ્તું હતું? દાદા કે ના ના એવું નહીં, પણ તે દી કે સીસીટીવી કેમેરા નહોતા, એટલે અડતું એમને બઠાવી લેતા. આવો એક ઈ યુગ હતો. અત્યારે જો કે જમાવટ થઈ ગઈ છે, તમે સિટીમાં જાઓ ગામડામાં જાઓ આનંદ જ આવ્યા કરે. હાથમે હાથમે લોકોની મોજ કંઈક અલગ પ્રકારની હોય છે. ઘણીવાર તમે જો કોઈ માણસ પૈસા ન હોય ને આનંદ કરે છે ને, એટલો આનંદ પૈસાવાળા નથી કરતા, ગમે એની ચાલુ ગાડીએ ચડી જવાવાળા. ક્યાં જવું છે? તો કે અમે તો ભાવનગર જઈએ. તો કે હાલો મારે નહીં આવું, હા ચાલુ ગાડીએ ચડી જાય. કોઈને વળી પૂછે તમારે ક્યાં જવું છે, તો મને એમ કે રાજકોટનું કેવું ના પાડશે, એ કે અમારે લોથિકા જવું. તો કે હાલો મારે નહીં આ થોડુંક કામ. ઘણીવાર ગાડીઓવાળા હિસાબ કરે ને, તો ગાડીમાં એના ઘરના પરિવારના સભ્યો નહીં બેઠા હોય, એટલા ગામમાં રેઠા રખડતા હોય એ બેઠા. હા અમુક આટા જ મારતા હોય, ગમે ત્યારે તમે જુઓ તો એ ઓટે બેઠા હોય. એનું સીટિંગ કેટલું? ઘરથી ઓટે, ઓટેથી ઘેરે. હા અને ભલહારા વરા પાક્યું હોય ને તો એ જ ઓટે બેઠા હોય, અને કદાચ દુકાળ પડ્યો હોય નવખંડ ધરતીમાં તો એના એ ઓટે બેઠા હોય. કોઈની ત્યાં મહેમાન આવે બસમાંથી ઉતરે, તરત એ કે આમ ક્યું ગામ? તો કે અમે તો ઉપલેટાથી આવી છીએ. તો અહીં કોને ત્યાં?
કે રકાભાઈ ને કે હાલો તમને મૂકી જાઉં, તો કે ના ના અમે જોયું છે કે નહીં ન્યા વળી કૂતરે બૂતરે કહીડે, તમે અજાણ્યા મહેમાન કહેવાઓ, અમારી ફરજમાં આવે મૂળ એને આમ કોઈ બોલાવે એમનો, એ મહેમાન ભેગા ભેગા આવેલા જાય હવને આયરે, એ કે રામ 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 રામ, આ મહેમાન કે ઉપલેટાથી આવ્યા બસમાં ઉતર્યા, તો મને એમ થયું કે લે એમને ન્યા મૂકી આવું, તો કે બેહો ને બાપા ચા પાણી કરી, કે આમ તો હું નથી પીતો પણ હવે તમારો બધાનો આગ્રહ છે ભાઈ, આ ગામડાની બધાની ભાવના હોય છે ને આમ જુઓ ને ભાઈ એમ કરીને એ અહીંયા બે ચા પાણી ટાહોળે પછી ઊભા થઈને હાલતા થાય. હા અને અમુક અમુક માણસો તમે જુઓ ને તો જિંદગીમાં હરામ કોઈ દી કાંઈ કામ કરવું હોય. એક ભાઈના બાપા ગુજરી ગયા, કોઈ પૂછ્યું એ કે તમારા બાપુજી ગુજરી ગયા, તો કે હા, તો એના દીકરાને ઓલો ભાઈ કે તમારા બાપુજી એ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું, કયું, કે આ ગુજરી ગયો એ, બાકી હરામ કોઈ દી સારું કામ કરવું. કોઈ બે ભાઈ ભેગા રહેતા હોય ને એને નોખા પડાવે, કોઈની જમીનના ભાગ પડાવે, નોખા ખાંપા ખોળાવે, હા, અને કોઈ ગામમાં નો બાંધે ને તો સાત આઠ કૂતરા ભેગા કરીને ટાઠી રોટલી શીખ લબડ જેવી વચમાં નાખે, ગોહરાટી બોલે તઈએ એ પાયણા કરે, તા સુધી હરિહર કરવા ન જાય, બોલ. આમ તમે જુઓ ને તો આ ગામડામાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણ મહિનામાં આવે. ત્રિભુવન વ્યાસે લખ્યું છે કે નાગર નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદા મોખ, એ વીર દયાનંદ ગાંધી જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિષામો, ગામ ગામે ઉભા સ્થંભ પુકારતા નારી નરવીરની ગાથવરણી, એ અમારી ભારતી ભૌમની વંદુતન આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આવા તહેવારની મજા માણવી હોય તો મિત્રો આવો અમારા સૌરાષ્ટ્રમાં, હાલો જાય સૌરાષ્ટ્રમાં, સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર. જન્માષ્ટમી મહોત્સવની તૈયારી તમે ગામડામાં જાઓ ને તો એવી થતી હોય, આખી બજારોમાં ધજા પતાકા બાંધ્યા હોય, ગેટ શણગાર્યા હોય અને ચોકે ચોકે મટકી બાંધી હોય, અને બે દિવસ પહેલાં કોઈ રિક્ષા શણગારતા હોય, કોઈ બળદગાડું શણગારતા હોય, કોઈ ટ્રેક્ટર શણગારતા હોય, કોઈ ટ્રક શણગારતા હોય, અને નાના નાના ફૂલકાઓને ભગવાન કૃષ્ણ બનાવ્યા હોય, કોઈ વસુદેવ બેના હોય, અરે ગામના ચોકમાં રાસ મંડળીઓ જામી હોય, અને આ બાજુ બાજુના ચોકમાં બેનું દીકરીયું પગની ઠેહ મારી અને રાહડાની ત્રમઝેટ બોલાવતી હોય, હો મથુરાને માર્ગે સાંભળ્યો જીરે, ઝીણી ઝીણી ઉડે રજ મોહન પર વારી જીરે, આવા ગીતથી ગામડાના વાતાવરણ ગુંજતા હોય, અને એમાંય જન્માષ્ટમીને રાતે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થાય, ત્યારે કોઈ જાતના બીજા વાજિંત્ર ન હોય, પણ રામસાગર હોય કે કોઈ કીર્તન ગાતા હોય, કોઈ રામસાગર લઈ અને ભજનમાં પણ ભગવાન કૃષ્ણના વધામણા કરતા હોય, કે દિવાગ્યા રે એ વધાયું કે રાજો ને પાવા રે, એ નંદ બાવાજીના નેહ મારે જી, એવી ગોવાલણ એ લાગી છે ગીતડા ગાવા રે, નંદ બાવાજીના નેહ મારે જી.